Good morning, dear Jinto. Ken saudara, tolong saat mana Gujarat ini? Saat mana Gujarat ini mau metro apa nih? Dari kaga. Part kali lalu tuh tadi jo. Cuma Mahadeva namanya konsia dini hari ini baca. Sisi orang tuh mati nih jadi exam mau istirahat. Eni andro, ini bodoh bocor sih, ini mah karena kubat ras pelajaran. Emang karena ini sih ke, ini guys, ini તેનો કો એક્ઝામ્સ માટે જાતા હોય છે એ સમયે એક ગાય છે એ એક ખેતરમાં ઘસી જાય છે અને મહાદેવ છે એ એ જોઈ નથી શકતો ને ખોટો વ્યવસ્થિત રીતે ઉભો કરેલો પાક છે કોઈની મહેનત છે બરબાદ ન થઈ જાય એટલા માટે મહાદેવ એ ગાયને હંકારવા માટે જાય છે પણ એક પછી એક ખેતર છે એમાં એ જતી જાય છે અને મહાદેવ છે લાસ્ટ મહિના ખેતરમાં જાય છે અને છેલ્લે છેલ્લે એ એક નાની એવી ઝાડમાંથી એને હકારી કાઢે છે આ ત્યાંથી એ રચના છે અને જ્યારે તે સ્કૂલે પહોંચે છે એ સમયે જે ઇન્સ્પેક્ટર છે એને આખી વાત કરે છે આફડો ફફડો થઈ ગયો હોય છે પક્ષે રેલ જે હોય છે અને રોતો પણ હોય છે કે એક્ઝામમાં એ લેટ થઈ ગયો છે પણ મિત્રો અહીંયા એની ઈમાનદારી જોઈને સાચું બોલવાને લીધે ઇન્સ્પેક્ટર તેને પરીક્ષામાં બેસવા દે છે બરાબર તો આખી આખી ઇન્ડસ્ટ્રીને આપણે વારંવાર કરેલી છે હવે ના શબ્દ પેજ નંબર 14 પર શબ્દ સમજૂતી તો જો મોલ એટલે કે પાર્ક આપણે એમાંય વાત કરીએ ને મોલ એટલે પાર્ક ઊભો મોલ હોય એટલે ઊભો પાર્ક ખેડૂત છે એ ખેતરની અંદર જે વાવે છે એ બીજમાંથી અંકુરણ ફૂટી છે પાક ઉભો થાય છે એને કહેવાય મોલ વાયરો એટલે પવન બરાબર આપણે હવાથી પવન વાયરો સાંભળવા માંડ્યો એકઠો કરવા લાગ્યો સાંભળવું એટલે કે એકઠો કરવો સાંભળવા લાગ્યો એટલે કે એકઠો કરવા લાગ્યો વીંછણો એટલે પંખો આપણે ઘણી વાર આવી રીતે પંખા જોયા હશે એને વીંછણા કહેવાય તરણ એટલે કે ગાયોનું ટોળું શિષ્યવૃત્તિ એટલે તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થિક રકમ કોઈ વિદ્યાર્થી હોય એ સક્ષમ ના હોય ભણવા માટે બરાબર તો કોઈ પ્રશ્ન જ નથી પરંતુ અમુક વિદ્યાર્થી છે ભણવા માટે સક્ષમ હોય પરંતુ તે લોકો પાસે વ્યવસ્થા ના હોય તો શું થાય તો એની માટે શું કરવામાં આવે એની માટે સરકાર શ્રી તરફથી આર્થિક સહાય કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે પછી છે વિદ્યા દેખાવી કેળવણી પ્રતિકારી મેડિકલા મુખ્ય કાર્યક્રમ ઓમ્બિયો ગૌ જો વિદ્યાર્થિ ધાન્યના ડુંડા સમજાણ મિત્રો ગૌ કે જો કેના ડુંડા એને કહેવામાં આવે છે ઓમ્બિયો બસ વારવા પંપાડતા પસરાવો એટલે કે પંપાડવો ભરાઈ રખડતો છોટો ભરતો અંકુશ વગર મસ્તાન મદ ભર્યું તેમાં સૂકી માટીના મોટા ગાંગડા લાકડા લાટેના ગટકા ગમતી બાબત સોટો એટલે કે સોટી અથવા લાકડી ખાલી લા ઈર્ષાળો ગભરો જીવ નિર્દોષ કે બોળો જીવ જમ એટલે કે યમ અહીં મૃત્યુ સર્વાણી એટલે કે નાનો ઝરણો હવે છે મિત્રો રૂઢિ પ્રયોગો શું છે રૂઢિ પ્રયોગો તાપસી પૂર્વી ચાલતી વખતે ટેકો આવો પાટી મેલાવવી એટલે કે દોડાવો પસીનામાં રેમઝેમ થઈ જવું પરસે નહીં લખપત થઈ જવું માઝા મોકવી મર્યાદા ત્યજી દેવી ખાલી ઘોડા દોડાવવા નકામા વિચારો કરવા ગામનો નાક રહેવું ગામની પ્રતિષ્ઠા સચવાવી જીભના ઝપાટા મારવા ગપ્પા મારવા જીભના ઝપાટા મારવા એટલે કે ગપ્પા મારવા કાપલો કાઢી નાખવો બધું ખાઈ જવું આ પાક કે પેલી પાક કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું હવે છે કહેવાતું મામાનો વર્ગ એટલે જીવો પડે એટલે એટલે કે વફાદારીમાં ખરેખર સૌ કરવી એની ખબર પડે અને દસરા એ ગોળો ન ગોળો ખરે સમય ઉપયોગમાં ન
લાવવું તો મિત્રો અહીંયા આપણે જે શબ્દ સમજૂતી અને આ કરેલું છે એના પછી મિત્રો કહેવત હશે ઉચ્ચારણ ભાષા સજ્જતામાં આપણે જે ઉચ્ચારણ છે સ અને શ સ્વર ઇન્ટરવલ અને સ સસલા નીચેના શબ્દો દેવે બોલો સાડી સાત સીતા સોપડી સોમવાર આપણે આ શબ્દ બોલતા ત્યારે સ બોલતી વખતે જીભનો પેલો દાંત અને પેટા જોડાય ત્યાં ગાડીનો બોલાય છે હવે બીજા શબ્દ બોલો જેમાં શરત શાળા શાન શીતળા શોર અને શેઠ આપણે આ શબ્દ બોલતા હોય ત્યારે સ બોલતી વખતે જીભનો વચનો પર તાળવાને અટાડીને શ એવી રીતે બોલીએ છીએ હવે બીજા શબ્દ શોધીને લખો શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રમ શ્રમ શ્વાસ શ્વાસ પ્રશ્ન પ્રશ્ન આ શું દર્શાવે છે મિત્રો સ અને સ કઈ રીતે બોલાય લખવાની રીતે અને બોલવાની રીતમાં ફેરફાર હોય છે કેટલાક લોકો જેવું બોલે છે એવું લખે ત્યારે સારું ના લાગે આપણે જો બોલવામાં કાળજી રાખીએ તેમ લખવામાં પણ કાળજી રાખવી જોઈએ હવે અભ્યાસ અહીં પાઠમાં વિદ્યા અધિકારી એટલે કોણ તો કે શિક્ષણના અધિકારી વિદ્યાના અધિકારી પંડિત કે સરકારી અધિકારી તો અહીંયા સરકારી અધિકારી અહીં પાઠમાં સૂરજ નિકળતી શાળા તરફ વધતી જતી એટલે શાળાનો સમય થતો જતો હતો પછી ત્રીજું છે પેપર લઈને મટી પડ્યો મહાદેવ વિશે તમે શું વિચારો ગપ્પા મારવા ઘણો આવડતો હશે ચોપડીમાંથી જોઈ ગપ્પા કરતી હોય ના જોઈ એને બધું આવડતું હશે પરીક્ષા વાર્તાના લેખકનું નામ પન્નાલાલ પટેલ પ્રવીણ દરજી ડોક્ટર તો કે ટાકાના લેખક તો પન્નાલાલ પટેલ બરાબર પન્નાલાલ પટેલ બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો પેલા જે શીર્ષક આપેલું છે મિત્રો તે છે પન્નાલાલ પટેલ ઈસવી સન 1912 પછી શાળાએ જતા છોકરાઓ શાળા વિશે વાત કરતા જતા હતા શિષ્યવૃત્તિ વિશે પરીક્ષામાં પાસ થવા મહાદેવને સૌ વિશ્વાસ હતો એને બધું આવડે છે અને પાસ થઈ જશે મહાદેવને તેના મિત્રો શું જોયા કે ત્યાં કોઈ ગાય છે એ ત્યાં પોસી જઈ છે ખેતરમાં ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં શું જોયું ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં ઈમાનદારી અને ઈમાનદારી જોઈ એટલા માટે એને વિશ્વાસ દીધો અને ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પાના નંબર 100 અને 17 16 અને 15 તો મિત્રો આપણે 14 15 16 અને 17 14 15 16 અને 17 આટલા પેજીસ ઉપરના શબ્દ સમજૂતી ભાષા સંસ્થા પ્રતિપ્રયોગો કેટલો કરેલા છે જે તમને તમારી પાઠ્યબુકમાં એકવાર અને હોમવર્ક નહીં કરો તો પછી તમને આગળ જતા તકલીફ પડશે યાદ રાખજો હવે પણ સરળ સુધી મિત્રો કરેલો સુરક્ષિત